ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોના કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આઈટીઆઈને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતમાં આઈટીઆઈમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે મહાનગરોમાં સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઓનલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. હવે રાજ્યની તમામ આઈટીઆઈમાં પ્રેક્ટિકલ બંધ કરાયા છે. ઓફલાઈન પ્રેક્ટિકલ બંધ કરવા આખરે સરકારે નિર્ણય લઈ લીધો છે. એન્જિનિયરિંગની ડ્રોઈંગ ક્લાસ પણ બંધ કરાયા છે. 10 એપ્રિલ સુધી બંધ રહેશે. શ્રમ અને રોજગાર વિભાગે એક પરિપત્ર જાહેર કર્યા નિર્ણય લીધો છે. મોડાસા આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઓફલાઈન અભ્યાસ બંધ કરવામાં આવતા ભારે નિરાશા ફરી વળી હતી. માંડમાંડ થાળે પડેલા ઓફલાઈન અભ્યાસ કોરોનાની વિકરાળ સ્વરૂપને લીધે બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડશે. બોલો બેન. હું વૈશાલી આર પ્રજાપતિ, આચાર્ય વર્ગ 2 આઈટીઆઈ મોડાસા. હમણાં થોડા ટાઈમ પહેલાં જ અમે ટ્રેનિંગ પ્રેક્ટિકલની અને એન્જિનિયરિંગ ડ્રોઈંગની આઈટીઆઈમાં ચાલુ કરેલ હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં કોરોનાની કારણે વાતાવરણ ફરીથી બગડ્યું છે અને સંક્રમણના ચાન્સીસ વધી ગયા છે. સ્કૂલો અને કોલેજોમાં બી શિક્ષણ ખાતાએ ખરાબ બહાર પાડ્યો છે અને બંધ કરાવેલ છે. એ મુજબ અમારા શ્રમ રોજગારના આદેશ મુજબ અમારી આઈટીઆઈમાંથી હાલ પૂરતું પ્રેક્ટિકલ તાલીમ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગની જે તાલીમ આપવામાં આવી હતી એ બી બંધ કરવામાં આવી છે. 10-4 સુધી આ તાલીમ કાલે બંધ રહેશે. ત્યારબાદ ઉપરથી જે પ્રમાણે સૂચનાઓ આવશે તે પ્રમાણે અમે તાલીમ કાર્ય ફરીથી ચાલુ કરીશું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.